आदिवासी तेमज हरपटी समाज माटेनो हर्ष अने उल्लासनो त्यौहार एटले दिवासो जेनी धामधूम पूर्वक उजवणी करवामां आवी हती। જાણવામાં આવ્યું છે કે પુરખો દ્વારા ઉજવવામાં આવતો તહેવાર એટલે દિવાસોનો તહેવાર હરપતિ સમાજ તેમજ આદિવાસી સમાજ દ્વારા આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે। આ તહેવારની ઉજવણી હરપતિ સમાજ દ્વારા વારસાગત રીતે કરવામાં આવે છે। પુરખો દ્વારા કહેવાતું પ્રમાણે નાની બાળા તેમજ નાના ભૂલકાઓ દ્વારા તહેવારની ઉજવણી કરાવવામાં આવે છે। મારું નામ હાર્દિકભાઈ મહારાજ છે। શ્રાવણ મહિનો જે શરૂ થવાનો તો એનો આજે પહેલો દિવસ છે એટલે કે દિવાસો, તો શું મહત્વ અને એની માહિતી જરા આપશો? દિવાસોને દિવસે દશા માતાનું સ્થાપના કરવામાં આવે છે, તેમજ આ દશા માતાનો જે તહેવાર છે, આ પર્વ છે, તે 10 દિવસ સુધી દશા માતાને ઘરમાં સ્થાપના કરવામાં આવે છે અને 10મે દિવસે સવારે 9મી રાતે અને 10મે દિવસે સવારે મળસ કે માતાજીનું વિસર્જન કરવામાં આવે છે અંધારાની અંદર। અને એવી માન્યતા સાથે જોડાયેલી છે કે દશા માતા આપણા ત્યાં આવે તો આપણી જે દશા હોય એ દશાને બદલી સુખની અંદર પ્રાપ્ત કરાવે, સુખ સંપત્તિની આયુ આરોગ્યની વૃદ્ધિ કરાવે, એના માટે દશા માતાનું દરેક લોકો ઘરે સ્થાપના કરે છે અને શ્રદ્ધાથી ભક્તિભાવથી એમનું પૂજન કરવામાં આવે છે। હવે બીજી તરફ એવું વાયકા છે કે હરપટીઓ અને આદિવાસીઓ માટે આજે દિવાસો જે છે તે કંઈ મોટો તહેવાર કહેવાય છે લોકો માટે। હા, એ લોકો માટે તહેવાર એટલે કે જે વર્ષોથી પરંપરા મુજબ ચાલતું આવ્યું છે તે પ્રમાણે એ લોકો દિવાસોના દિવસે પોતાના જ્ઞાતિ અનુસાર, વંશ પરંપરાગત અનુસાર જે વર્ષોથી ચાલી આવેલી પરંપરા છે તેના અનુસાર એ લોકો પોતે ઉજવી લે છે। એનું કારણ છે કે ભાઈ તે લોકો દશા માતાને પણ ખૂબ જ માને છે, તેમજ એ લોકોનો જે ડાંગ જિલ્લાની અંદર છે તે ઉત્સવ એક અનોખી રીતે જ ઉજવવામાં આવે છે। એમ કહેવાય છે કે હરપટીઓ દિવસ અને આગલે દિવસે ડીંગલા ડીંગલી પણ આવે છે। હા, એ ડાંગ વિસ્તારની અંદર આજે પણ આ પ્રથા ચાલુ છે અને એ ડીંગલા ડીંગલીને પરણાવવામાં આવે છે। શેરીમાં મંડપ બાંધવામાં આવે છે અને મંડપને અલગ અલગ રીતે શણગારવામાં આવે છે, તેમજ નાના તેમજ કોઈ જગ્યા પર મોટા ઢીંગલા બનાવે છે, તેમજ એ ઢીંગલાને કપડાં પહેરાવીને ઢીંગલાને તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ ઢીંગલાના રીતિરિવાજ પ્રમાણે લગ્ન કરાવવામાં આવે છે। લગ્નમાં જે રીતે મોસારું કરવામાં આવે છે, પીથી ચોરવામાં આવે છે, એવી જ રીતે બધા રીતિરિવાજ પ્રમાણે ઢીંગલાના લગ્ન કરાવવામાં આવે છે। મારું નામ મંગીબેન, ક્યાં રહેવાનો? કડોદરા, નવ પણ નવ કોલેણી। હવે માસી દિવાસો એટલે શું? દિવાસાનો મહત્વ જરા કહેજો ને। દિવાસાનો માહિતી એ કે આ જે પ્રથમથી થતા આવ્યું તે થવાનું, ને પહેલાં પહેલાંના લોકો કહેતા હતા કે આ દિવાસો એક સ્વપરબનો માસો એટલે એ આ મનાવવો જોઈએ, સારી રીતે હકીકતમાં મનાવવો જોઈએ તો અગાડી કાર્ય ચાલે, એટલે આ દિવસો મનાવ્યા પછી જ કોઈ પણ શુભ કાર્ય ચાલુ થાય, બધા તહેવાર ચાલુ થાય। બરાબર, તો ઢીંગલા ઢીંગલી જે પરણાવવાની વાત ચાલે છે કે દિવસ એમાં ઢીંગલા ઢીંગલી પરણાવીએ, તો એનું મહત્વ શું છે? એનો મહત્વ એ કે આપણે દરિયા દેવને આપણે એ દાન કરીએ દીકરા દીકરીનું, એનો મહત્વ એ કહેવાય। એટલે આ દાન કર્યા પછી જ જે કોઈ તહેવારો શુભ તહેવારો કે લગ્ન કે એ શરૂ થાય થાય, શુભ કાર્ય ત્યારે શરૂ થાય। ત્યારબાદ વિદાય કરવામાં આવે છે અને સવારે ઢોલ નગારા સાથે એમની વિદાય કરવામાં આવે છે, સવારે નદીમાં વિસર્જન કરવામાં આવે છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા।